સાઈરામ કેમ છો વિદ્યાર્થી મિત્રો? બરોબર ચાલે છે ને? ઘરે પ્રેક્ટિસ કરો છો ને? બરાબર. મને ઘણાના મેસેજ આવે છે, હોમવર્કના ફોટોઝ પાડી અને મને મેસેજ મોકલે છે. પણ હજી મને લાગે છે કે તમારે ઘણા લોકો ઇનએક્ટિવ છે, જેને એક્ટિવ થવાની જરૂર છે, રેગ્યુલર હોમવર્ક કરવાની જરૂર છે. કારણ કે આ પરિસ્થિતિમાં તો હવે હમણાં ક્લાસ શરૂ કરવા શક્ય જ નથી. તો આપણે આ સમયનો બરોબર સદુપયોગ કરવો જોઈએ અને મેક્સિમમ પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. અને આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને અવયવના દાખલાઓમાં પ્રોબ્લેમ આવે છે. તો આપણે એવું કરશું કે અમુક વિડીયો હું અવયવ માટેના અલગથી મૂકી દઈશ, જે ધોરણ 8 અને 9ના અવયવની તમને પ્રેક્ટિસ કરાવે. તો હવે આજનો ટોપિક આપણે લઈએ. તો આજનો ટોપિક છે બહુપદીઓના ભાગાકાર. હવે ભાગાકાર વિશે આપણે જાણી છે. દાખલા તરીકે આ એક સંખ્યા જે 16, એને આપણે 5 વડે ભાગીએ. 16 છે એનો ભાગાકાર 5 વડે કરીએ તો 5 તેરી 15 અને શેષ વધશે 1. અહીં 16 છે એને કહેવાય ભાજ્ય, 5 છે એને કહેવાય ભાજક, 3 છે એને કહેવાય ભાગફળ, અને છેલ્લે જે 1 વધે જે શેષ એ છે આપણી શેષ. તો આ 16 સંખ્યા છે એને આપણે આવી રીતના લખી શકીએ. આ બેનો ગુણાકાર 5 × 3, 5 તેરી 15 અને વત્તા શેષ, આ સંખ્યાને આપણે આવી રીતના લખી શકાય. તો તેવી રીતના ભાજ્ય બરાબર ભાજક, એની સાથે ગુણાકારમાં આવે ભાગફળ, અને વત્તા આવે શેષ. તો કોઈ પણ ભાગાકારમાં આવું શક્ય છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે અહીં તો સામાન્ય સંખ્યા છે, પણ આ જ રીતે જો આપણે બહુપદીના ભાગાકાર કરીએ તો એમાં પણ આ લાગુ પડે છે. બહુપદીના ભાગાકારમાં આપણે ભાજ્ય તરીકે બહુપદી છે એને ધારો કે p(x) કહીએ, ભાજક બહુપદી છે એને આપણે g(x) કહીએ, ભાગફળ બહુપદી છે એને આપણે q(x) કહીએ. તો જે શેષ વધે છે એ શેષ બહુપદીને આપણે r(x) કહેશું. તો આ સૂત્ર ઉપરથી બહુપદી માટે આપણને એક અગત્યનું સૂત્ર મળે છે, p(x) એટલે કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી g(x) ગુણ્યા ભાગફળ બહુપદી q(x) વત્તા શેષ બહુપદી r(x) થાય. આ સૂત્ર ઉપરથી આપણા ઘણા પ્રશ્નોનું સોલ્યુશન મળશે. જેમ કે બહુપદીઓના ભાગાકાર પૂછે તો તેના માટે તમને ભાજ્ય અને ભાજક બહુપદી આપી દેશે. ભાજ્ય અને ભાજક આ બંને બહુપદી આપી દેશે. તેના પરથી તમારે ભાગફળ અને શેષ બહુપદી મેળવવાની રહે છે. એ સિવાયના દાખલાઓમાં આમાંથી તમને 3 બહુપદી આપી દે તો ચોથી બહુપદી મેળવવાની હોય, જેમ કે p(x) આપે, q(x) આપી દેશે, r(x) આપે, તો ત્યારે તમારે g(x) ને સૂત્રનો કરતા કરી અને g(x) મળી શકે છે. તો એના માટે આ બહુ અગત્યનું સૂત્ર છે, આને નોટબુકમાં નોંધી લેજો. તો હવે આને લગતા આપણે અમુક ઉદાહરણ ચેક કરી લઈએ. જેમ કે ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે, 2x² + 3x + 1 ને x + 2 વડે ભાગો. આ એક બહુપદી આપેલી છે, તેને એક બીજી બહુપદી x + 2 વડે ભાગવાની છે. આ બહુપદી છે એને ભાજ્ય બહુપદી કહેવાય, અને ભાજ્ય બહુપદી p(x) એના બરાબર આપેલું છે 2x² + 3x + 1. બીજી જે બહુપદી છે એને આપણે ભાજક બહુપદી કહેવાય, તો ભાજક બહુપદી g(x) બરાબર x + 2 આપેલું છે. હવે આને ભાગો, એનો મતલબ કે ભાગાકાર કરી અને આપણે ભાગફળ બહુપદી અને શેષ બહુપદી મેળવવાની છે. તો સૌથી પહેલા x² + 2 2x² + 3x + 1. હવે આપણે જાણીએ છીએ કે ભાજ્ય બહુપદી અહીં લેવામાં આવે છે અને એને ભાજક બહુપદી વડે આપણે ભાગાકાર કરશું. ભાગાકાર કરતી વખતે માત્ર સૌથી પહેલું જ પદ જોવાનું છે, આ બહુપદીનું, ભાજ્ય બહુપદીનું અને ભાજક બહુપદીનું, એનું માત્ર પહેલું પદ જોવાનું છે.
અહીં x ની બે ઘાત છે અહીં x ની એક ઘાત છે અહીં x નો સહગુણક કાઈ નથી કાઈ નથી એનો મતલબ x નો સહગુણક છે 1 અહીં x વર્ગ નો સહગુણક છે 2 તો આને આપણે એવી કઈ સંખ્યા અથવા એવી કઈ બહુપદી વડે ગુણીએ કે જેથી આપણને 2x વર્ગ મળે આપણે x ને એવી બહુપદી વડે ગુણવાનું છે કે જેથી આપણને 2x વર્ગ વડે ગુણે સૌથી પહેલા અહીં આગળ 2 નથી એટલે 2 વડે પહેલા સંખ્યા વિશે વિચાર કરવાનો તો અહીં 2 નથી એટલે સૌથી પહેલા 2 વડે ગુણવું પડશે બીજું અહીં x ની 2 ઘાત છે એનો મતલબ કે 2x છે આની અંદર તો એના માટે અહીં એક જ x છે એટલે કે x ની 1 ઘાત છે તો અહીં 2 એની સાથે x એટલે કે 2x ને 1 સાથે ગુણી તો 2 ગુણ્યા 1 એટલે કે 2 આવી જાય x ગુણ્યા x એટલે કે x વર્ગ આવી જાય એટલે કે આ 2x છે એને આ બહુપદી વડે ગુણી અને અહીં લખવાની હોય છે એટલે સૌથી પહેલા 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 2 2 4 અને સાથે શું છે x અહીંથી બહુપદી છે આની સાથે ગુણી અને અહીં લખી અને પછી એની નિશાની ચેન્જ કરી નાખવાની હોય છે સૌથી પહેલા 2x વર્ગ વત્તા અને 2x વર્ગ ઓછા હવે નીચેની નિશાની આપણે ધ્યાનમાં લેવાની છે આ નિશાની ધ્યાનમાં નથી લેવાની અહીં કઈ નિશાની નથી એનો મતલબ કે અહીં પ્લસ ની નિશાની છે તો એ નિશાની થઈ ગઈ માઇનસ અહીં પ્લસ 2x વર્ગ છે અહીં માઇનસ 2x વર્ગ છે એટલે એ થાય કેન્સલ હવે અહીં વત્તા અને ઓછા અહીં પ્લસ ની નહીં માઇનસ ની નિશાની ધ્યાનમાં લેવાની છે વત્તા ઓછા હંમેશા બાદ બાકી થાય આ 4x અને ઉપર 3x છે આ સજાતીય પદો કહેવાય સજાતીય પદોના હંમેશા સરવાળા કે બાદ બાકી થઈ શકે છે તો 4x માંથી 3x બાદ થશે વત્તા ઓછા હંમેશા બાદ બાકી થાય 4 માંથી 3 જાય એટલે માઇનસ 1x વધે હવે આ 1 છે એને આપણે નીચે ઉતારી લઈએ વળી પાછું આ પદ છે પહેલું પદ અને આનું પહેલું પદ જો અહીં x છે અહીં પણ x છે તો અહીં x ગુણવાની જરૂર નથી ત્યારબાદ અહીં માઇનસ ની નિશાની છે અહીં પ્લસ ની નિશાની છે એટલે આપણે માઇનસ ની નિશાની કરવા માટે અહીં ગુણવા માટે સૌથી પહેલા અહીંયા માઇનસ ની નિશાની કરવી જરૂરી છે ત્યારબાદ હવે અહીંયા કંઈ સંખ્યા નથી અહીં કંઈ સંખ્યા નથી તો સંખ્યા ગુણવાની જરૂર ન હોય તો અહીંયા રાખશું આપણે 1 એટલે કે આ બહુપદીને આપણે માઇનસ 1 વડે ગુણી અને અહીં લખવાની હોય છે આ બહુપદીને માઇનસ 1 વડે ગુણી બંને પદોને ગુણવાના છે સૌથી પહેલા માઇનસ 1 ગુણ્યા 1 ગુણ્યા x એટલે માઇનસ x માઇનસ 1 ગુણ્યા પ્લસ 2 2 એકુ 2 ગુણાકારમાં 1 પ્લસ હોય 1 માઇનસ હોય એટલે માઇનસ ની નિશાની આવે અને 2 એકુ થશે 2 હવે કરવાની છે નિશાની ચેન્જ એટલે આ કેન્સલ થશે વત્તા x અને ઓછા x હજી પણ ધ્યાન આપજો નીચેની નિશાની ધ્યાનમાં લેવાની છે આ માઇનસ ની પણ કે કઈ નિશાની લેવાની છે પ્લસ ની એટલે પ્લસ 1 પ્લસ 2 2 અને 1 નો સરવાળો થશે 3 તો આ આવી ગયું આપણી શેષ બહુપદી તો હવે આ રીતે આપણને ભાગફળ બહુપદી અને શેષ બહુપદી મળી ગઈ છે તો પેલા લખી નાખશું આપણે ભાગફળ બહુપદી અને ભાગફળ બહુપદીને q ઓફ x કહેવાય એના બરાબર આપણને મળે છે 2x ઓછા 1 ત્યારબાદ શેષ બહુપદી અને શેષ બહુપદીને કહેવાય r ઓફ x એના બરાબર મળે છે 3 3 પણ અચળ સંખ્યા છે એને બહુપદી પણ કહેવાય એને અચળ બહુપદી કહેવાય એટલે આપણને ભાગફળ અને શેષ બહુપદી મળે છે સૌથી પહેલા હજી રિપીટ કહી દઉં છું સૌથી પહેલા તમને ભાજ્ય અને ભાજક બહુપદી આપેલી હશે જેની ઘાતાંક વધુ હોય એ ભાજ્ય બહુપદી કહેવાય જેની ઘાતાંક ઓછી હોય એ ભાજક બહુપદી કહેવાય ભાજ્ય બહુપદીને ભાજક બહુપદી વડે ભાગવામાં આવે છે હવે ભાજ્ય બહુપદીને ભાગાકાર કરવામાં સૌથી પહેલા સ્ટેપમાં માત્ર પહેલું જ પદ જોવાનું છે અહીં 3 પદ આપેલા છે એમાં માત્ર પહેલું પદ જોવાનું છે ભાજ્ય બહુપદીનું માત્ર પહેલું પદ જોવાનું છે ભાજક બહુપદીનું બાકી કાંઈ ધ્યાનમાં લેવાનું નથી હવે અહીં 2x નો વર્ગ છે અહીં માત્ર x છે પહેલા તો સંખ્યા જેટલી ઘટે અને ચલ તરીકે x છે એની કેટલી ઘાતાંક ઓછી છે એટલા વડે ગુણવાનું હોય છે જેમ કે અહીં 2 છે અહીં 2 નથી તો 2 વડે ગુણવાનું છે બીજું અહીં x ની 2 ઘાત છે અહીં x ની 1 ઘાત છે એટલે x વડે ગુણ્યું અને આ 2 નો ગુણાકાર 2x નો ગુણાકાર x સાથે કરીએ આપણે એટલે 2x નો વર્ગ આવે 2 ગુણ્યા x ગુણ્યા x એટલે 2x નો વર્ગ પછી આ બહુપદી છે એને 2 વડે ગુણી અને અહીં લખવાનું હોય 2 ગુણ્યા 2 એટલે 4 અને x પછી નિશાની કરવાની હોય છે ચેન્જ આ કેન્સલ થઈ જાય વત્તા ઓછા બાદ બાકી થાય 4 માંથી 3 જાય તો માઇનસ 1x વધે મોટી સંખ્યાની નિશાની આવે 4 માંથી 3 જાય એટલે 1 વધે
એટલે આ આવશે માઇનસ એક એક્સ અને ઉપરથી આપણે ઉતારવાનું છે એક. હવે વળી પાછું આ સ્ટેપ રિપીટ કરવાનું છે. અહીં કઈ સંખ્યા વડે ગુણીએ કે જેથી પેલું પદ બંનેનું સમાન આવે, એવી કઈ સંખ્યા છે? તો એવી સંખ્યા છે માઇનસ એક. અહીંયા માઇનસ શું કામ લીધા? કારણ કે અહીં પ્લસ છે, આપણે માઇનસ જોઈએ છીએ, તો સૌથી પહેલા માઇનસની નિશાની કરી નાખાય. બીજું અહીં એક્સ છે, અહીં એક્સ છે, તો એક્સ વડે ગુણવાનું નથી, માત્ર એક વડે ગુણી નાખવાનું. એટલે એક માઇનસ એક વડે ગુણીએ આને, તો માઇનસ એક ગુણ્યા એક્સ માઇનસ એક્સ પ્લસ બે ગુણ્યા માઇનસ એક, બે એકુ આવશે. બે ગુણાકારમાં એક પ્લસ ને એક માઇનસ હોય તો માઇનસ ની નિશાની. હવે આ બંનેની નિશાની ચેન્જ કરી અને બાદ બાકી કરવાની છે, તો આ કેન્સલ થઈ જાય. આ બંનેની નિશાની પ્લસ છે એટલે સરવાળો થશે બે ને એક ત્રણ. આ આવી ગઈ આપણી શેષ બહુપદી. આ રીતે આપણે દાખલા ગણવાના છે. આ તો ઉદાહરણનો દાખલો છે. હવે આપણે સ્વાધ્યાય 2.3 ના આગળ બીજા દાખલા ચેક કરી લઈએ. હવે સ્વાધ્યાય 2.3 ના ભાગાકારના અમુક દાખલા જોઈ લઈએ. સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1. પહેલો દાખલો, પેલા દાખલામાં ટોટલ 3 દાખલા છે, એમાંથી સૌથી પહેલો દાખલો જોઈ. તમને બહુપદી પી ઓફ એક્સ આપેલી છે. પી ઓફ એક્સ એટલે કે ભાજ્ય બહુપદી આપેલી છે. એક્સ ઘન ઓછા 3x² એક્સ ઘન ઓછા 3x² વત્તા 5x ઓછા 3. અને જી ઓફ એક્સ એટલે કે ભાજક બહુપદી આપેલી છે, અને ભાજક બહુપદી છે x² ઓછા 2. હવે અહીં ભાજક બહુપદી છે તેમાં x² ઓછા 2 એટલે કે આ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીને સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખી લેવામાં આવે. પ્રમાણિત સ્વરૂપ કેવી રીતના લખવાનું હોય? પહેલા x² વાળું પદ હોવું જોઈએ, પછી x વાળું પદ હોવું જોઈએ, અને પછી અચળ પદ હોવું જોઈએ. અહીં x વાળું પદ આપેલું નથી, તો આને પ્રમાણિત સ્વરૂપમાં આવી રીતના આપણે લખી નાખશું. x² વત્તા 0x ઓછા 2. અહીં x વાળું પદ નથી, જે આપણે 0x તરીકે ઉમેરવાનું હોય. તો આવી રીતના આ તો પ્રમાણિત સ્વરૂપમાં જ છે. સૌથી પહેલા 3 ઘાત વાળું પદ, પછી 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું પદ, અને પછી અચળ પદ. આમાં પ્રમાણિત સ્વરૂપ નથી, તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખવાનું. સૌથી પહેલા બંને બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખવાની, જેની ઘાતાંક વધુ છે. જેમ કે અહીં પી ઓફ એક્સ ની ઘાતાંક વધુ છે, તો આને ભાજ્ય બહુપદી કહેશું, આને ભાજક બહુપદી કહેશું. એટલે સૌથી પહેલા x² વત્તા 0x ઓછા 2 એનો ભાગાકાર કરશું આપણે. x³ ઓછા 3x² વત્તા 5x ઓછા 3 વડે. તો સૌથી પહેલા x³ ઓછા 3x² વત્તા 5x ઓછા 3 આ ભાજ્ય બહુપદીને આ બહુપદી વડે ભાગવાની છે. સૌથી પહેલું સ્ટેપ. આમાં ટોટલ 4 પદ છે, એમાંથી પહેલું જ પદ જોવાનું છે. આમાં ટોટલ 3 પદ છે, તેમાંથી માત્ર પહેલું જ પદ જોવાનું છે. અહીં કઈ સંખ્યા વડે ગુણવાથી x³ મળે, આને કઈ સંખ્યા વડે ગુણશું કે કઈ પદાવલી વડે ગુણશું કે જેથી x³ મળે? તો અહીં સંખ્યા તો કઈ છે નહીં, એટલે કોઈ પણ સંખ્યા લેવાની જરૂર નથી. પણ અહીં 3 ઘાત છે, અહીં 2 ઘાત છે, x ની 1 ઘાત ઓછી છે, તો આપણે x ની 1 ઘાત વડે ગુણવાનું હોય છે. એટલે અહીં x વડે આપેલ બહુપદી એટલે કે ભાજક બહુપદીને ગુણી અને અહીં લખી નાખવાની હોય છે. હવે x ગુણ્યા x² એટલે x ની 2 ઘાત હતી, અને 1 ઘાત એડ થાય એટલે x ની 3 ઘાત થાય. બીજું 0, અહીંયા કઈ સંખ્યા નથી, કઈ સંખ્યા ના હોય તો શું લેવાનું હોય? અહીંયા 1. 0 ગુણ્યા 1 શું થશે? 0. હવે પદાવલી x ચલ તરીકે, x ગુણ્યા 1 શું થશે? તો કે x² આ બીજું પદ આવશે. હવે ત્રીજું પદ -2 ગુણ્યા 1 એટલે કે -2, અને x એટલે કે -2x એટલે 1x છે. અહીં 1 ન લખીએ તો પણ ચાલે. 1x છે, એને ભાજક બહુપદી વડે ગુણી નાખવાની હોય. એટલે અહીં આવશે પહેલું પદ x³, બીજું 0 ગુણ્યા 1 એટલે 0, અને x ગુણ્યા 1 એટલે કે x² પહેલા સંખ્યાનો ગુણાકાર કરાય અને પછી ચલનો ગુણાકાર કરાય. એટલે 0 ગુણ્યા 1 0 આવે, x ગુણ્યા 1 x² આવે. પછી -2 ગુણ્યા 1 એટલે -2, અહીં x છે એટલે x. હવે આની નિશાની ચેન્જ કરશું. પહેલું પદ કેન્સલ થશે. ઓછા 3 ઓછા 0 એટલે ઓછા 3x² આમાંથી 0 બાદ કરીએ એટલે એની જ પદ આવશે. વત્તા છે બંને સંખ્યા એટલે બંને પ્લસ થશે. 2 સજાતીય પદ છે એટલે સરવાળો થશે. 5 ને 2 થશે 7x. આ થઈ ગઈ બાદ બાકી. હવે ઉપરથી ઉતારવાના છે -3. વળી પાછું આનું પહેલું પદ, વળી પાછું અહીંથી આપણે રિપીટ સ્ટેપ કરશું.
સૌથી પહેલું પદ અહીં જોવાનું છે આનું અને સૌથી પહેલું પદ આનું જોવાનું છે તો ભાજક બહુપદીમાં પહેલું પદ x વર્ગ છે અહીં x વર્ગ છે અહીં -3 છે અહીં -3 નથી અહીં આગળ -3 નથી એટલે સૌથી પહેલું કામ કરવાનું છે આને -3 વડે ગુણી નાખી એટલે અહીં થઈ જશે -3x નો વર્ગ જે આપણે જોઈ છે -3x નો વર્ગ જોઈ છે તો આને આપણે કઈ પદાવલી વડે ગુણશું કે કઈ સંખ્યા વડે ગુણશું તો -3 અહીં બે ઘાત છે અહીં બે ઘાત છે એટલે x વડે ગુણવાની જરૂર નથી આને x વડે ગુણવાની જરૂર નથી કારણ કે બે ઘાત જોઈ છે અને બે ઘાત છે એટલે x લેવાની જરૂર નથી અહીંયા માત્ર સંખ્યા જોવાની છે અહીં આગળ -3 છે અહીં આગળ સંખ્યા નથી તો આ બહુપદીને આપણે -3 વડે ગુણી અને અહીં લખવાની હોય છે સૌથી પહેલા -3 ગુણ્યા x વર્ગ એટલે -3x નો વર્ગ પ્લસ અને માઇનસ માઇનસ 3 ગુણ્યા 0 એટલે 0 અને સાથે શું છે x એના પછી 3 ગુણ્યા 2 6 પણ પ્લસની નિશાની આવે ગુણાકારમાં બંને નિશાની માઇનસ હોય તો ઓછે ઓછે પ્લસની નિશાની આવે અને આ બે સંખ્યાનો ગુણાકાર આવશે 6 હવે નિશાની કરવાની હોય છે ચેન્જ પહેલું પદ -3x વર્ગ વત્તા 3x વર્ગ આ નિશાની નથી જોવાની આ નિશાની જોવાની છે એટલે આ થશે કેન્સલ 7 વત્તા 0 એટલે કે 7x ઓછે ઓછે સરવાળો થાય 6 અને 3 9 માઇનસ 9 આ આપણને મળી શેષ બહુપદી એટલે આપણો જવાબ આવશે ભાગફળ બહુપદી ભાગફળ બહુપદી આવશે q of x આ બહુપદીને ભાગફળ બહુપદી કહેવાય 1x ઓછા 3 અને બીજી છે શેષ બહુપદી અને શેષ બહુપદીને આપણે r of x કહેવાય અને એ મળે છે આપણને 7x ઓછા 9 એટલે આ રીતે બહુપદીના ભાગાકાર કરવાના હોય છે આપણે દાખલા નંબર 1 નો બીજો દાખલો જોઈએ તેમાં ભાજ્ય બહુપદી આપી છે x ની 4 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5 અને ભાજક બહુપદી g of x આપેલી છે x વર્ગ વત્તા 1 ઓછા x આ બે બહુપદી આપેલી છે આ બંને બહુપદી પરથી આપણે ભાગાકાર મેળવવાનો છે સૌથી પહેલા આ બંનેને પ્રમાણિત સ્વરૂપમાં લખવા જરૂરી છે પ્રમાણિત સ્વરૂપ એટલે સૌથી વધારે ઘાતાંક પહેલા એનાથી ઓછી ઘાતાંક એવી રીતના ગોઠવી નાખી સૌથી પહેલા p of x બરાબર x ની 4 ઘાત અહીં x નો વર્ગ છે x ની 3 ઘાત વાળું પદ આપેલ નથી તો એ આપણે ઉમેરવાનું હોય છે 0x નો ઘન એટલે આ x ની 3 ઘાત વાળું પદ એના પછી આવશે x વર્ગ વાળું પદ એના પછી આવશે x ની 1 ઘાત વાળું પદ અને પછી આવશે અચળ પદ આ થઈ ગઈ આપણી ભાજ્ય બહુપદી તેના પછી ભાજક બહુપદી g of x સૌથી પહેલા x વર્ગ વાળું પદ ત્યારબાદ x વાળું પદ જે છેલ્લે આવ્યું છે એને આપણે ગોઠવીને બીજું પદ લખવું જોઈએ અને સૌથી છેલ્લે અચળ પદ એટલે કે 1 આ બંને બહુપદીને સૌથી પહેલું કામ પ્રમાણિત સ્વરૂપમાં લખવાની હોય છે ત્યારબાદ હવે આનો આપણે ભાગાકાર કરીશું x વર્ગ માઇનસ 1 પ્લસ 1 x ની 4 ઘાત વત્તા 0 x નો ઘન ઓછા 3 x નો વર્ગ વત્તા 4 x વત્તા 5 આ બહુપદીનો ભાગાકાર કરવાનો છે સૌથી પહેલું સ્ટેપ આનું પહેલું પદ આનું પહેલું પદ અહીં આગળ સંખ્યા નથી એટલે સંખ્યા વિશે વિચારવાનું નથી હવે અહીં x ની 4 ઘાત છે અહીં x ની 2 ઘાત છે તો આને કેટલા વડે ગુણવાથી x ની 4 ઘાત આવે તો આને x ની 2 ઘાત વડે ગુણવાથી x ની 4 ઘાત આવે એટલે કે આપણે x ની 2 ઘાત વડે આ પદાવલીને ગુણી નાખશું અને અહીં લખી નાખવાનું હોય x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે x ની 4 ઘાત માઇનસ x ગુણ્યા x ઘન એટલે માઇનસ x ની 2 અને 1 ઘાત 2 ને કેટલી ઘાત થાય 3 ઘાત માઇનસ x ની 3 ઘાત પછી 1 ગુણ્યા x વર્ગ એટલે પ્લસ 1 x વર્ગ 1 લખો કે ના લખો ચાલે માઇનસ પ્લસ અને માઇનસ આ થશે કેન્સલ આ વત્તા થશે 0 ઉમેરી કાંઈ ફેર ન પડે x ઘનમાં 0 x ઘન ઉમેરી એટલે x ઘન રહે એના પછી ઓછે ઓછે થાય સરવાળો 3x વર્ગમાં અહીં કાંઈ સંખ્યા નથી એનો મતલબ અહીં કેટલી સંખ્યા હોય 1
ત્રણ અને એક નો થશે સરવાળો કારણ કે બંને ઓછા છે આ નીચેની સાઈન આપણે જોવાની છે માઇનસ માઇનસ થશે સરવાળો ત્રણ અને એક થશે માઇનસ ચાર એક્સ નો વર્ગ આ થઈ ગઈ બાદ બાકી હવે ઉપરથી એક પદ ઉતારવાનું છે અને એ પદ આવશે ચાર એક્સ વળી પાછું રિપીટ સ્ટેપ કરવાનું છે અહીં પહેલું પદ જોવાનું છે આનું પહેલું પદ જોવાનું છે અહીં ત્રણ ઘાત છે અહીં બે ઘાત છે તો એક્સ ની કેટલી ઘાત ઓછી છે x ની એક ઘાત ઓછી છે એટલે કે x ની એક ઘાત વડે ગુણવાનું છે આ પદાવલીને x ની એક ઘાત વડે ગુણી અને અહીં લખવાનું હોય છે સૌથી પહેલા x ગુણ્યા x નો વર્ગ એટલે આવશે x નો ઘન ત્યારબાદ માઇનસ x અને ગુણ્યા પ્લસ x પહેલા તો નિશાની જોઈ લેવાય વત્તા ઓછા નિશાની આવશે માઇનસ અને x ગુણ્યા x બે વાર આવે એટલે x નો વર્ગ એક ગુણ્યા x એટલે કે વત્તા x હવે આની આપણે સાઈન કરશું ચેન્જ સૌથી પહેલા આ થશે કેન્સલ વત્તા ઓછા આ નીચેની સાઈન જોવાની છે વત્તા ઓછા થાય બાદ બાકી ચાર એક્સ વર્ગ એમાંથી એક એક્સ વર્ગ માઇનસ થશે ચાર માંથી એક માઇનસ થાય એટલે આવે ત્રણ એક્સ વર્ગ હવે નિશાની હંમેશા આવે મોટી સંખ્યાની અહીં મોટી સંખ્યા ચાર છે એની નિશાની માઇનસ છે ત્યાર પછી બીજું પદ વત્તા ઓછા બાદ બાકી ચાર એક્સ ઓછા એક્સ ચાર એક્સ માંથી એક એક્સ માઇનસ કરી ચાર માંથી એક માઇનસ કરવાથી આપણને મળે ત્રણ એક્સ અને નિશાની મોટી સંખ્યાની આવે એટલે કે પ્લસ આ થઈ ગઈ બાદ બાકી હવે ઉપરથી એક પદ ઉતારવાનું છે અને એ છે પાંચ વળી પાછું રિપીટ સ્ટેપ ત્રણ એક્સ વર્ગ અને અહીં છે એક્સ વર્ગ સૌથી પહેલા સંખ્યા જુઓ તો અહીંયા માઇનસ ત્રણ છે અહીંયા આગળ માઇનસ ત્રણ નથી તો આપણે સૌથી પહેલું કામ કરવાનું છે અને માઇનસ ત્રણ વડે ગુણી નાખીએ હવે એક્સ જુઓ અહીં એક્સ નો વર્ગ છે અહીં એક્સ નો વર્ગ છે તો સરખા જ છે એટલે એક્સ અહીં ગુણવાની જરૂર નથી એટલે માઇનસ ત્રણ વડે ગુણી નાખીએ એટલે માઇનસ ત્રણ ગુણ્યા એક્સ વર્ગ માઇનસ ત્રણ આ પદાવલીને ગુણીએ પેલા પદને તો માઇનસ ત્રણ ગુણ્યા એક્સ વર્ગ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક્સ બીજું પદ ઓછે ઓછે સૌથી પહેલા તો પ્લસ ની નિશાની ત્રણ ગુણ્યા એક્સ એટલે કે ત્રણ એક્સ હવે ત્રીજું પદ વત્તા ઓછા સૌથી પહેલા નિશાની આવે માઇનસ હવે ગુણાકાર ત્રણ એકુ થશે ત્રણ હવે આપણે નિશાની કરવાની છે ચેન્જ વત્તા ઓછા ત્રણ એક્સ વર્ગ આ થઈ જાય કેન્સલ વત્તા ઓછા બાદ બાકી થાય એટલે ત્રણ એક્સ ઓછા ત્રણ એક્સ એટલે કે ઝીરો થઈ જાય આ કેન્સલ થઈ જાય વત્તા વત્તા એટલે કે સરવાળો થશે પાંચ વત્તા ત્રણ કેટલા આવશે આઠ આ આવી ગયો આપણો શેષ એટલે આપણો જવાબ આવશે ભાગફળ બહુપદી એને કહેશું આપણે ક્યુ ઓફ એક્સ અને ભાગફળ બહુપદી આ હોય છે એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા ત્રણ અને શેષ બહુપદી છે શેષ બહુપદી એને કહેવાય આર ઓફ એક્સ અને એ મળે છે આપણને આઠ તો આવી રીતના બહુપદીના ભાગાકાર કરવાના છે હવે આ દાખલો બીજો છે હવે આપણે ત્રીજો દાખલો ચેક કરી લઈએ હવે આપણે જોવાનો છે ટેક્સ્ટબુક નો સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર પહેલાનો ત્રીજો દાખલો p ઓફ x બરાબર x વર્ગ ઓછા 5x વત્તા 6 સોરી અહીં x ની 4 ઘાત હવે આપણે જોવાનો છે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર પહેલાનો ત્રીજો p ઓફ x બરાબર x ની 4 ઘાત ઓછા 5x વત્તા 6 અને જી ઓફ એક્સ આપેલી છે બે ઓછા એક્સ વર્ગ આ ભાજ્ય બહુપદી આ કહેવાય કારણ કે આની ઘાતાંક વધુ છે અને આને ભાજક બહુપદી કહેવાય કારણ કે આની ઘાતાંક ઓછી છે હવે સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું હોય છે આને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું હોય છે અને આનું પ્રમાણિત સ્વરૂપ માટે પી ઓફ એક્સ બરાબર પહેલાં ચાર ઘાતવાળું પદ પછી ત્રણ ઘાતવાળું પદ આપેલ નથી એટલે અહીં આપણે ઝીરો એક્સ ઘન તરીકે ઉમેરવાનું હોય છે કારણ કે ઝીરો ગુણ્યા એક્સ ઘન ઝીરો થાય એટલે ઉમેરી દેવાનું ઝીરો એક્સ વર્ગ અહીં એક્સ વર્ગ વાળું પદ પણ નથી માઇનસ પાંચ એક્સ વત્તા છ એટલે જો ચાર ઘાત વાળું પદ ત્રણ ઘાત વાળું પદ બે ઘાત વાળું પદ એક ઘાત વાળું પદ અને અચળ પદ એટલે આ પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખી નાખી છે તેના પછી ભાજક બહુપદી એને આપણે ગોઠવીને લખી નાખી પેલા એક્સ વર્ગ વાળું પદ અહીં એક્સ વાળું પદ નથી એટલે વત્તા
जीरो एक्स अने अचल पद जे संख्या जे बी अने एने लखी नाखवानी छे रे हवे आ बन्नेनो भागाकार करी लईए माइनस एक्स वर्ग वत्ता जीरो एक्स वत्ता बी एक्स नी चार घात वत्ता जीरो एक्स नो घन वत्ता जीरो एक्स नो वर्ग माइनस पांच एक्स वत्ता छ सौथी पहेलू स्टेप अगर कही राई मुजब मात्र पहेलू पद जोवानुं छे अहीं प्लस नी निशानी छे अहीं माइनस नी छे आपणे अहीं प्लस नी निशानी लियावा माटे शुं करशुं सौथी पहेला तो माइनस वडे गुणवुं पड़े एटले माइनस माइनस प्लस नी निशानी आवी जशे हवे एक्स नी घातांक जुओ अहीं चार घात छे अहीं बे घात छे अहीं चार छे अहीं बे छे एटले के बे घातांक आमां ओछी छे तो एक्स नी बे घात वडे गुणी नाखीए आपणे आ पदने तो एक्स नी थई जाय चार घात अने ओछे ओछे निशानी थई जाय प्लस એટલે માઇનસ એક્સ વર્ગ આપણે આ પદાવલીને ગુણવાની છે માઇનસ એક્સ વર્ગ ગુણ્યા માઇનસ એક્સ વર્ગ એટલે આવશે એક્સ ની ચાર ઘાત ઝીરો ગુણ્યા એક એટલે કે ઝીરો એક્સ ગુણ્યા એક્સ વર્ગ એટલે કે એક્સ નો ઘન વત્તા ઓછા માઇનસ બે ગુણ્યા એક્સ વર્ગ એટલે બે એક્સ નો વર્ગ હવે આની નિશાની કરવાની છે ચેન્જ આ થશે કેન્સલ ઝીરો ઝીરો એટલે કે ઝીરો એક્સ નો ઘન ત્યારબાદ ઝીરો વત્તા બે એટલે કે વત્તા બે એક્સ નો વર્ગ ઉપરથી હવે સંખ્યા ઉતારવાની છે માઇનસ પાંચ એક્સ હવે અહીં ઝીરો છે એટલે આપણે ઝીરો વડે ગુણશું એક્સ ની બે ઘાત છે અહીં એક્સ ની ત્રણ ઘાત છે એટલે આપણે એક્સ ની એક ઘાત એટલે કે એક્સ વડે ગુણવાનું છે એટલે બે ને એક થઈ જશે એક્સ ની ત્રણ ઘાત ઝીરો ગુણ્યા ઝીરો એટલે કે ઝીરો એક્સ ગુણ્યા એક્સ એક્સ ની એક ઘાત ને એક્સ ની એક ઘાત એટલે કે એક્સ ની બે ઘાત બે ગુણ્યા ઝીરો એટલે કે ઝીરો અને સાથે શું છે એક્સ હવે આની નિશાની કરવાની છે ચેન્જ આ કેન્સલ ઝીરો ઝીરો બાદ બાકી ઝીરો જ આવે બે ઓછા ઝીરો એટલે કે બે એક્સ નો વર્ગ ઓછે ઓછે સરવાળો થાય પણ પાંચ માંથી ઝીરો ઉમેરો એટલે માઇનસ પાંચ એક્સ એ જ સંખ્યા મળે એટલે કે આ આપણને મળી બાદ બાકી હવે ઉપરથી ઉતારવાનું છે પ્લસ છ હવે અહીં એક્સ વર્ગ છે અહીં એક્સ વર્ગ છે અહીં બે છે અહીં કાંઈ સંખ્યા નથી અહીં પ્લસની નિશાની છે અહીં માઇનસની નિશાની છે સૌથી પહેલાં અહીં પ્લસની નિશાની આપણે મેળવવી હોય તો આ પદને પ્લસની નિશાની મેળવવા માટે સૌથી પહેલાં માઇનસ વડે ગુણશું એટલે માઇનસ માઇનસ પ્લસ થશે બીજું અહીં બે છે અહીં એક પણ સંખ્યા નથી એટલે બે વડે ગુણશું અને માઇનસ બે વડે ગુણી એટલે અહીંયા પ્લસ બે આવી જાય અને એક્સ વર્ગ તો ઓલરેડી છે જે આપણે જોઈ છે એનો મતલબ કે આ પદાવલીને આપણે કેના વડે ગુણવાની છે માઇનસ બે વડે ગુણવાની છે એટલે અહીંયા આવશે માઇનસ માઇનસ પ્લસ બે એક્સ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ થશે અને બે ગુણ્યા એક્સ વર્ગ એટલે કે બે એક્સ નો વર્ગ હવે ઝીરો ગુણ્યા બે થશે ઝીરો એક્સ ઝીરો એક્સ ગુણ્યા બે એટલે ઝીરો ગુણ્યા બે એટલે ઝીરો થાય હવે વત્તા ઓછા પહેલાં તો આવશે માઇનસની નિશાની બે ગુણ્યા બે થશે ચાર હવે કરવાની છે નિશાની ચેન્જ વત્તા બે એક્સ વર્ગ ઓછા બે એક્સ વર્ગ થશે કેન્સલ પાંચ વત્તા વત્તા ઓછા ઝીરો એટલે બાદ બાકી પણ પાંચમાંથી ઝીરો જાય એટલે માઇનસ પાંચ એક્સ આવશે છ વત્તા ચાર આ નીચેની સાઇન જોવાની છે છ વત્તા ચાર કેટલા થશે પ્લસ દસ તો આ થઈ ગઈ આપણી શેષ બહુપદી અને આ થઈ ગઈ ભાગફળ બહુપદી એને આપણે લખી નાખી ભાગફળ બહુપદી એને કહેશું આપણે ક્યુ ઓફ એક્સ અને એ આપેલી છે માઇનસ એક્સ વર્ગ વત્તા ઝીરો એક્સ ઓછા બે અને શેષ બહુપદી જેને આપણે કહી છીએ આર ઓફ એક્સ અને આર ઓફ એક્સ છે માઇનસ પાંચ એક્સ વત્તા દસ તો આ ત્રણ દાખલા આપણે સ્વાધ્યાયના ગણેલા છે હવે કેટલાક ઉદાહરણ છે એ આપણે જોઈએ